ચાલુ જ છે બધા કામ, પહેલા જ છે બધા. કેજ્યુઅલિટી એટલે અત્યારે દસેક લોકો દબાવવાનું આને અસંતોષ અને બે લોકોને લઈ ગયા, તો એ લોકોની સ્થિતિ શું છે ખબર નથી. અત્યારે NDRFની ટીમ અને અત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ છે.
સવાર આવશે એવું? હા, 6 વાગે. તો હું શું કરું, સવા 6 વાગે સુધી અહીં કન્ટિન્યુ રહું? ના ના, અત્યારે તો પેલો કરવું નથી. Thank you.
જે કઈ જગ્યાએ બની છે શું સમગ્ર? આ હાઉસિંગ બોર્ડના ફ્લેટ છે, પ્રગતિનગર આ વિસ્તાર કહેવાય છે, અને એની અંદર આ 100x50 ફૂટના 3 માળના 6 ફ્લેટ હશે. એની અંદર આ લોકો રહેતા હતા. ઘણા સમયથી આ લોકોનો મેં પત્ર પણ લખેલો છે હાઉસિંગ બોર્ડ, અને હાઉસિંગ બોર્ડે નોટિસ પણ આપેલી છે આ લોકોને ખાલી કરવા માટે, પણ સમાવ ખાલી કરતા નહોતા. અને જર્જરી થતાં 35 વર્ષ ઉપર આ પ્લેટને થઈ ગયા, એટલે હમણાં કહ્યું એમ આ કદાચ ઘડુઆ પણ હોઈ શકે અંદર, એટલે ઓરિજિનલ માલિક કેટલા છે એ કહેવું અશક્ય છે અત્યારે. પણ જે રહેતા હતા એ નોટિસ આપ્યા પછી મારી પાસે નોટિસ હોય છે એ ખાલી નથી કર્યા, અને ગઈકાલ રાતના 3 વાગ્યાનો વરસાદ ચાલુ હતો, અત્યાર સુધી વરસાદ ચાલુ છે. એટલે આ જૂના બિલ્ડિંગના કારણે અત્યારે આ બિલ્ડિંગ પડી ગઈ ઓનર જ કહેવાય. 2 જણ ગુજરી ગયા છે, ટોટલ 6 જણને કાઢ્યા છે રેસ્ક્યુ કરીને. જેવી મને જાણ થઈ એવી ફાયર બ્રિગેડની ટીમ સાથે અને જેસીબી મશીનો પ્રાઇવેટ લાઈને અહીંયા આગળ કામગીરી શરૂ કરતી ગયેલી. પહેલાં 2 લોકોને કાઢ્યા, 2 જીવિત નીકળ્યા, એમને એડમિટ કર્યા, ત્યાર પછી 4 નીકળ્યા, 4માંથી 2 અત્યારે જીવિત છે અને 2 ગુજરી ગયેલા છે. એક નાની બાળકી છે અને 61 વર્ષના વ્યક્તિ છે એ ગુજરી ગયા. અને જેવી મને જાણ થઈ એની સાથે મેં સીએમ સાહેબને પણ ફોન કરીને આ દુર્ઘટનાની જાણ કરી અને એમને તાત્કાલિક વિનંતી કરી કે એનડીઆરએફની ટીમો અને ફાયર બ્રિગેડની ટીમો અમદાવાદ અને બરોડાથી આવે. એમને સેક્રેટરી અને રેવન્યુ સેક્રેટરી બંનેઓને જાણ કરી, ચીફ સેક્રેટરી અને રેવન્યુ સેક્રેટરી, અને દસ્તુરજી અમદાવાદથી નીકળીને અહીં પહોંચી ગયા છે. તમે જોયું કે અહીંયા છે અત્યારે કામગીરી ચાલુ જ છે. અને એમણે પણ આવ્યા પછી દસ્તુરજીએ લગભગ 4 લોકોને અહીંયાથી કાઢ્યા છે. એમાંથી હવે અત્યારે જે સ્ટેબલ પોઝિશનમાં છે એને આપણે સિવિલમાંથી શિફ્ટ કરીને ડૉક્ટર એનજીએસઆઈ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ, વધુ સારી ટ્રીટમેન્ટ ને વધારે ડૉક્ટરોને બોલાવી અને ત્યાં હાજર રાખ્યા છે. એટલે જેટલા બી પેશન્ટ જીવિત છે એની કન્ડિશન અત્યારે સારી. સાહેબ કેટલા ફૂલ અહીંયા બ્લોક આવેલા છે આવતી? આમાં ટોટલ તો 70 થી 75 બ્લોક છે. એની અંદર પરિવારો તો એવું કહેવું અશક્ય છે, કારણ કે ઘણા બધા ઇલીગલ રહેતા હતા. એવું મને જે રજૂઆત કરવા આવતા હતા અને આ બિલ્ડિંગ માટેની રજૂઆત કરતા હતા એ લોકોનું કહેવું હતું કે લગભગ 30 થી 40 ટકાની વચ્ચે ઓરિજિનલ લોકો રહેતા હશે, બાકીના બધા કોઈ ઇલીગલ કોઈ ભાડે એવી રીતના રહેતું. એટલે એક્ઝેક્ટ સંખ્યા આપવી અશક્ય છે, પણ હવે નવી કોઈ હુનારત ના થાય એના માટે મેં સરકારને સૂચન કર્યું છે અને તાત્કાલિક અસરથી આ ખાલી થઈ જાય અને બીજે વસવાટ કરવા લોકો જતા એવું સરકારશ્રીને મેં સૂચન કર્યું છે. અને સરકારે અત્યારે ટીમો મોકલીને હાઉસિંગ બોર્ડની ટીમો પણ અહીં રવાના કરી દીધી છે અને હમણાં થોડીક સમયની અંદર અહીં આગળ પહોંચશે. અને અત્યારે અમે પણ બધાને રિક્વેસ્ટ કરીને નથી નીકળતા, આટલું બધું થયા છતાં પણ અત્યારે પણ હું કહીને આવ્યો છતાંય નથી નીકળતા. એ લોકોને વિનંતી કરીને અહીંયા બાજુમાં સ્કૂલ છે, સ્કૂલમાં આપણે ઉતારો આપી દીધો છે અને લગભગ 60 થી 100 જણાની વચ્ચે ત્યાં જતા પણ રહ્યા છે. એટલે અત્યારે એટલા લોકો છે, બાકીનાને હવે પોલીસ અને કલેક્ટરની મદદ લઈ અને અહીંથી રવાના. સર આપ કહી રહ્યા છો હાઉસિંગ બોર્ડને આપણા દ્વારા જાણ કરવા માટે? આ જૂના મકાનો છે, આ લોકો માલિક થઈ ગયા છે, એટલે હાઉસિંગ બોર્ડની વધારે જવાબદારી. પણ મેં એવું સરકારને જાણ કરી હતી કે આ જર્જરી છે, પડી જાય એવા છે,
અને દૂર કરી અને આપણે નવા બનાવીએ એવી જાણ કરી હતી. એના આધારે નોટિસો પણ આપી છે. નોટિસ પણ મારી પાસે હયાત છે, મેં બતાવી છે, મીડિયાને પણ બતાવી છે. એટલે 2-3 વાર નોટિસો આપી છે. ઘણાએ નોટિસો લીધી નથી એવું પણ મને ખબર પડી છે, કારણ કે એના અહીંના જે લીડરો છે એ લોકો જ આ કામ મારી પાસે લઈને આવતા હતા. એટલે મેં ઘણા પ્રયત્નો આના માટે કર્યા છે. સમાવ આ ઘટના ઘટી ઘટના બની છે. અત્યારે હાલ શું પ્રક્રિયા ચાલી રહી છે, શું કહેશો? એટલે કાટમાળ નીચે લોકો ફસાયા છે, હજી 2 જણા હોય એવી સંભાવના છે. એટલે એમનું જો જીવિત હોય તો કંઈ ડેમેજ ના થાય, અથવા તો એમની બોડી હોય તો બી કંઈક એ ના થાય, એવી રીતે શોધખોળ ચાલે છે. પણ આ મશીનરીનો ઉપયોગ કરીએ તો ત્યાં એવું થઈ શકે છે કે કોઈનું બોડી ડેમેજ થઈ શકે, ઇન્જરી થઈ શકે. એટલે આપણી ટીમ નીચે જે ઘૂસ કાટમાળ છે એની અંદર શોધખોળ કરે છે અને ઉપરથી મશીન જે હેવી સ્લેબ છે એ હટાવે છે. એટલે એ જ કામગીરી અત્યારે થાય. કેટલા લોકોને બહાર કાઢેલા? અમારા આયા પછી 5 જણા નીકળે, એમાંથી 3 જીવિત છે. બે હજુ પણ કેટલા ફસાયા હોવાની આશંકા છે? 2 જણા. કેટલી ટીમ કાર્યરત છે અત્યારે? અમદાવાદથી 5 ટીમો છે, એક રેસ્ક્યુ વ્હીકલ, બીજા લાઇટિંગ ઇક્વિપમેન્ટ, સર્ચ ને એમ કરીને 5 ટીમો અમદાવાદ. હિન્દી આખો દિવસ, આજે ઘણો વરસાદ થયો, લગભગ 9-10 ઇંચ જેવો વરસાદ થયો છે. તો એના કારણે આ ઘણા ફ્લેટ હતા એ કોલેપ્સ થઈ ગયા. કયા વિસ્તારની ઘટના છે અને આ બિલ્ડિંગની અંદર કેટલા પરિવાર રહેતા હતા? કેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા? એમાં લગભગ 4-5 ફેમિલી. કેટલા વ્યક્તિઓને બચાવવામાં આવ્યા? કુલ નડિયાદ અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને થઈને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ આવતા પહેલાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 2 જણ જીવિત બચાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને નડિયાદ ફાયર બ્રિગેડ સાથે મળીને 5 ફેમિલી. અને કેટલા વાગ્યાથી આ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે? કેટલા વાગ્યે તમને કોલ મળ્યો છે અને અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે? અને અત્યારે કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે શોધખોળ કરવાની કામગીરી ચાલી રહી છે. મશીનરીનો ઓછો ઉપયોગ જે કારણ કે અમે હજુ પણ સ્થાનિક હોવો કહી રહ્યા છીએ, તો એટલે હજુ કંઈ નુકસાન ના થાય એ રીતે અમે. અને જે લોકોને બચાવવામાં આવ્યા છે એ લોકોની હાલત અત્યારે કેવી છે અને એ લોકોને ક્યાં મોકલવામાં આવશે? એમને અહીંયાથી એમડી દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે અહીંયા મોકલાવતા માનનીય ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર દેસાઈની ઉપસ્થિતિ હતી. એટલે અમને ત્યાં ટીમ પણ તૈયાર રાખી હતી, મેડિકલ ટીમ ડૉક્ટરો સાથેની. એટલે અહીંથી સીધા એમને ત્યાં એમડી દેસાઈમાં શિફ્ટ કરવામાં આવ્યો. અને હાલ જે લોકોને બચાવવામાં આવ્યા છે એ લોકોની હાલ સ્થિતિ કેવી છે? એના અંગે તો હજુ અમને ઓકે, થેન્ક યુ. ઘટના બની છે, કેવી રીતે બની અને હાલ અત્યારે શું કામગીરી ચાલી રહી છે? આજે નડિયાદના પુનિતનગરમાં વરસાદના કારણે હાઉસિંગબોર્ડનું એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં 6 જેટલા ફેમિલી હતા. એ ફેમિલીમાંથી અમે બચાવ અને રાહતની કામગીરી ચાલુ કરતા 8-1 જણને અમે બહાર કાઢી શક્યા છીએ. 2 જણાના મરણ થયા છે એમાં અને હજુ 3-1 જણા અંદર હોવાની સંભાવના છે. આ હાઉસિંગ બોર્ડના પુનિતનગરના મકાન છે, એમાં લગભગ 75 જેટલા ફ્લેટ છે. એમાં અલગ અલગ સ્કીમોમાં લોકો રહે છે, પરંતુ વરસાદના કારણે આ દુર્ઘટના બને છે. આ બચાવની કામગીરી માટે અમારી નડિયાદની ફાયર બ્રિગેડ ટીમ જેસીબી મશીન સાથે છે,
એસડીઆરએફની નડિયાદની ટીમ છે તથા ફાયર બ્રિગેડ અમદાવાદની ટીમ આવી છે અને વડોદરા એનડીઆરએફની ટીમ પણ આવેલી છે અને આણંદથી પણ ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ અહીંયા આવેલી છે. સાહેબ, આ ઘટના બનવા પાછળનું કારણ શું છે? અત્યારે તો વરસાદના કારણે આ ઘટના બની હોય એવું લાગે છે. પછી તો આગળ કાર્યવાહી કરતા ખ્યાલ આવશે. અને જે હાઉસિંગ બોર્ડના મકાનો હતા તેમને પહેલાં નોટિસ આપવામાં આવી હતી? એ ઓફિસનું વર્ક છે, સવારે જોઈને ખ્યાલ આવશે.